हेलो स्टूडेंट, गुड मॉर्निंग। आज आपने नव चैप्टर चालू करवानो छे, प्रकरण नंबर 4, जेनुं नाम छे प्राणी सृष्टि। पहले आपणे सृष्टि की बात करिए। आर एच वी टेकर नामना वैज्ञानिके टोटल 5 सृष्टिना वर्गीकरण की पद्धति आपी हती। कोणे आपी हती? आर एच वी टेकर नामना वैज्ञानिके टोटल 5 सृष्टिना वर्गीकरण की पद्धति आपी थी। तो आपने जो है कि 5 सृष्टि में कई कई सृष्टिओं का समावेश થાય છે, તો તેમાં પહેલી સૃષ્ટિનું નામ છે મોનેરા, બીજી સૃષ્ટિનું નામ છે પ્રોટિસ્ટા, ત્રીજી સૃષ્ટિનું નામ છે ફૂગ, ચોથી સૃષ્ટિનું નામ છે વનસ્પતિ અને પાંચમી સૃષ્ટિનું નામ છે પ્રાણી સૃષ્ટિ। वर्गीकरण माटे कई कई बाबतों ध्यान में रखवामां आवे छे,
वर्गीकरण કરવામાં આવશે પ્રાણીઓનું તો એ પ્રાણીઓના વર્ગીકરણમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવશે તો આપણે બધી બાબતો જોઈએ તો તેમાં પહેલું છે કે જે પ્રાણી છે તેનું આયોજન સ્તર કેવું છે બરાબર ત્યારબાદ બીજું છે કે તે પ્રાણી જે છે તેમાં પાચન તંત્રનો પ્રકાર કેવો છે ત્રીજું છે કે પ્રાણીઓમાં પરિવહન માર્ગ જે હોય તે પરિવહન માર્ગ કાર્યો કરશે અને તે અંગનું નિર્માણ કરશે તો આવા પ્રકાર
બે પ્રકાર જેમાં પહેલું છે સંપૂર્ણ પાચન તંત્ર અને બીજાનું નામ છે અપૂર્ણ પાચન તંત્ર ટોટલ કેટલા બે પ્રકાર અપૂર્ણ પાચન તંત્ર અને બીજું છે સંપૂર્ણ પાચન તંત્ર હવે જોઈએ કે અપૂર્ણ પાચન તંત્ર અને સંપૂર્ણ પાચન તંત્ર વચ્ચેનો તફાવત શું છે તો જે અપૂર્ણ પાચન તંત્ર ધરાવતા પ્રાણીઓ હોય તેમાં મુખ અને મળદ્વાર આ બંને માટેનો દ્વાર એક જ હોય છે ફરીથી કહું છું અપૂર્ણ પાચન તંત્ર ધરાવતા પ્રાણીઓમાં મુખ દ્વાર અને મળદ્વાર માટેનો દ્વાર એક જ હોય છે એટલે કે તેનું ખાવાનું પણ એ જ દ્વારમાં અને એ જ દ્વારમાં મળદ્વાર એટલે કે મળદ્વાર જે છે તેનો નિકાલ થાય છે તો આ બંને બાબતો માટેનું એક જ દ્વાર આવેલું હોય છે બરાબર જ્યારે આપણે સંપૂર્ણ પાચન તંત્રની વાત કરીએ તો સંપૂર્ણ પાચન તંત્રમાં મુખ માટે અને મળદ્વાર માટે આ બંને માટે અલગ અલગ દ્વાર આવે છે મુખ માટે પણ અલગ દ્વાર હોય છે અને મળ માટે પણ અલગ દ્વાર હોય છે બરાબર તો આવા પ્રકારનું જે પાચન તંત્ર છે તેને સંપૂર્ણ પ્રકારનું પાચન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે હવે જોઈએ પરિવહન માર્ગ તો પરિવહન માર્ગના બે પ્રકાર છે જેમાં પહેલું છે બંધ પ્રકારનું પરિવહન અને બીજું છે ખુલ્લા પ્રકારનું પરિવહન પહેલા આપણે ખુલ્લા પ્રકારનું પરિવહન જોઈએ પરિવહનનો મતલબ થાય કે રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે તો અમુક પ્રાણીઓ એવા હોય છે કે તેમાં બંધ પ્રકારનું પરિવહન થતું હોય રુધિરનું અને અમુક પ્રાણીઓ એવા હોય છે કે તેમાં ખુલ્લા પ્રકારનું પરિવહન થતું હોય વર્ડ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે કે ખુલ્લા પ્રકાર એટલે શું થશે કે જે રુધિરનું પરિવહન હશે અહીંયાથી સપોઝ રુધિરનું પરિવહન થયું તો ખુલ્લા પ્રકારના રુધિર પરિવહનમાં શું થશે રુધિર જે છે તે શરીર ગુહામાં ખુલ્લું થઈ જશે તો તેવા પ્રકારનું પરિવહનને શું કહેવાય ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર ત્યારબાદ બંધ પ્રકારના પરિવહન તંત્રની આપણે વાત કરીએ તો તેમાં રુધિરવાહિની જેને ધમની અને શિરાઓ આ ધમની અને શિરાઓ દ્વારા જ રુધિરનું પરિવહન થશે અને રુધિર જે છે તે બંધ પ્રકારે થશે કોઈ પણ જગ્યાએ રુધિર જે છે તે ખુલ્લામાં જોવા મળશે નહીં તો આવા પ્રકારના રુધિરાભિસરણ તંત્રને શું કહેવાય છે બંધ પ્રકારનું પરિવહન તંત્રનું બીજું નામ છે રુધિરાભિસરણ તંત્ર તરીકે પણ તેને ઓળખવામાં આવે છે બરાબર